नमस्कार, स्वागत छे આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપની સાથે હું છું દીપિકા. તો સાંભળો, સરકારમાં આજે વાત કરીશું સરકારના બે નિર્ણયની, જેમાં પ્રથમ જે નિર્ણય છે જેમાં નાના બાળકોને અંગ્રેજી વિષય ભણાવવાથી વાલીઓ રાજી છે. જે રીતે બે નિર્ણયો લેવામાં આવ્યા છે સરકાર દ્વારા, ધોરણ 1-3માં ફરજિયાતપણે અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે, સાથે જ ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક વિષય ભણાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતી વિશે જાણી શકે. તો સાંભળો, સરકારમાં આજે જાણીશું વાલીઓ શિક્ષકો આ બંને નિર્ણયોથી શું કહી રહ્યા છે. ત્યારે રાજ્યની શાળાના શિક્ષકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. તો જે રીતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે, માતૃભાષાની સાથે વિશ્વભાષા પણ શીખવી બાળકો માટે જરૂરી છે. તો અંગ્રેજી માધ્યમ, અંગ્રેજી વિષય પણ ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે સરકાર દ્વારા, સાથે જ પ્રાકૃતિક ખેતીના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવાથી વિદ્યાર્થીઓને લાભ થશે, વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મેળવી શકશે. આગામી સમયમાં પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન પણ જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓ ખેતીનું પણ જ્ઞાન મેળવી શકશે. ભારતમાં ધીમે ધીમે શિક્ષણ ક્રાંતિ જે છે તે આવકાર્યા છે, શિક્ષણ ક્રાંતિ પણ આવકાર્યા છે. ત્યારે હવે ધોરણ 1-3માં અંગ્રેજી વિષય ભણાવવું ફરજિયાત છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વાલીઓ રાજી જોવા મળી રહ્યા છે. નાના બાળકોને જે રીતે અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે, બાળપણથી જ માતૃભાષાની સાથે અંગ્રેજીનું જ્ઞાન પણ જરૂરી છે. તો બાળકો પણ થોડું બર્ડન વર્ષે, તેમનો વિકાસ પણ થશે. ત્યારે આ જ મુદ્દે જૂનાગઢના લોકોનું શું કહેવું છે, આવો જાણીએ. ધોરણ 1-3માં અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય અને ધોરણ 9-12માં પ્રાકૃતિક ખેતીના જે પાઠ ભણાવવામાં આવશે તે નિર્ણયને લઈને જૂનાગઢના વાલીઓ કઈ રીતના જોવે છે, આપણે વાલીઓ પાસેથી સીધું જાણીશું. શું કહેશો, સરકારનો જે નિર્ણય નવો બહાર આવ્યો છે કે ધોરણ 1-3માં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે અને ધોરણ 9-12માં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાશે, આ નિર્ણયને તમે કઈ રીતના જોવો છો? જે સરકારે નિર્ણય કર્યો છે કે 1-3માં અંગ્રેજી વિષય ભણાવવાનો છે, સરકાર એક બાજુથી એવું કહે છે કે ધોરણ 1-5 સુધી હરેક વિદ્યાર્થીને માતૃભાષામાં જ શિક્ષણ આપવામાં આવશે, તો આ સરકારનો નિર્ણય કઈ રીતના હોઈ શકે એ ક્યાંય ખ્યાલ આવી શકતો નથી. મહત્ત્વની બાબત તો એ છે કે સરકાર જે નિર્ણયો કરે છે, આજે ગવર્મેન્ટની સ્કૂલોની અંદર જોઈએ છે કે જે અંગ્રેજી વિષયની વાત કરે તો ગવર્મેન્ટ સ્કૂલોની અંદર હાલ શિક્ષકો જ નથી. તો સૌથી પહેલાં તો ગવર્મેન્ટે શિક્ષકોની ભરતીઓ કરવી જોઈએ, ત્યાર પછી બધા આવા નિર્ણયો કરવા જોઈએ, જેથી કરીને બાળકોને વધુમાં વધુ લાભ મળી શકે હરેક વિષયના. અને 9-12માં જે પ્રાકૃતિક વિષય છે ખેતીનો, તે પણ સારો છે, પણ એની અંદર પણ જે શિક્ષકો જ ન હોય તો બાળકો વિદ્યાર્થીઓ ભણી કઈ રીતના શકશે? આ રીતે સરકારે પહેલાં વિચારવું જોઈએ અને પછી નિર્ણય કરવા જોઈએ. શું કહેશો તમે, એક બાજુ માતૃભાષાની વાત આવે તો બીજી બાજુ ઇંગ્લિશના ક્લાસ છે તે શરૂ કરવાનો સરકારનો નિર્ણય છે, આનાથી જે વિદ્યાર્થીઓ છે તેમના ઉપર ભારણ વધશે કે વિદ્યાર્થીઓનું જ્ઞાન વધશે? 1-3ની અંદર જે અંગ્રેજી વિષય ચાલુ કરવામાં જે સરકારનો નિર્ણય છે એ આમ જોઈએ ને તો સારો નિર્ણય છે, પણ આ નિર્ણયની અંદર ઘણી બધી ખામીઓ મને એવી દેખાય છે. પહેલો પ્રશ્ન તો એ આવે કે નિર્ણય લઈ લીધો એ સારી બાબત છે, એના માટે એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકો, સ્કૂલની અંદર જે જે સુવિધાઓ જે મળવી જોઈએ એ હાલની જે પરિસ્થિતિ છે ને પ્રાથમિક શાળાની એમાંય નથી મળતી. જે રનિંગ જે અત્યારે ભણવાનું છે એમાંય આ સુવિધાઓ નથી મળતી, તો આ ઇંગ્લિશ ચાલુ કરાવીને શું કરશે? આ ખાલી એક વાહિયાત આવી રીતે જાહેરાતો કરી દે છે, બાકી આમાં મને એવું નથી લાગતું કે આનાથી કંઈ ફેર પડે. જાજો, આ તો એક છે ને પબ્લિકને, ગુજરાતની પબ્લિક ખરેખર તો આમ મને જોઈએ ને ઘણી વખત એવું થાય, દુઃખ થાય કે ભાઈ ગવર્મેન્ટ જે જાહેરાતો કરે છે ને અને પછી વાહવાહી કરે. ખરેખર વાસ્તવિકમાં જો ખરેખર આ બધી વસ્તુનો અમલવારી થતી હોય ને તો બહુ સારી બાબત છે, એનો કોઈ વિરોધ જ નથી. પહેલાં જાહેરાત કરી દેવાની અને પછી આ બધી વસ્તુ ખાલી એમને લોલમ લોલ હાલે, તો એમાં ભવિષ્યની અંદર છોકરાઓનું ભવિષ્ય આમાં આંધળું છે. 1-3ની અંદર અંગ્રેજીની જાહેરાત કરી દેવા, શિક્ષકો હે પૂરતા છે? શિક્ષકો હાલમાં રનિંગમાં શિક્ષકો ઘટે છે,
જે રીતે આ જૂનાગઢના વાલીઓ છે કે જે કહી રહ્યા છે કે સરકાર ખાલી લોલીપોપ આપી રહી છે અને જાહેરાતો કરી અને લોકોના જે ધ્યાન છે તે ગેરમાર્ગે દોરી રહી છે તેવા આક્ષેપો થયા છે. આપણી સાથે અન્ય લોકો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, 1-3 અંગ્રેજી ભાષાનો ઉપયોગ હવે વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે, વિષય ઉપર ભણાવવામાં આવશે અને 9-12 પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાશે. આ સરકારના નિર્ણયને તમે કઈ રીતના જુઓ છો? સૌપ્રથમ તો સરકારે જે નિર્ણયો 2 કર્યા છે, 1-3 ધોરણની અંદર અને 9-12 ધોરણની અંદર, આપણે અલગ અલગ ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ એ વાત સાચી છે. પરંતુ જ્યારે ગુજરાતની અંદર પ્રથમ બાળક તો માતૃભાષાની અંદર શિક્ષણ ના મેળવી શકે તો એક દુઃખદ બાબત કહેવાય. જ્યારે 1-3 ધોરણ છે એ પાયો કહેવાય, શિક્ષણનો પાયો કહેવાય. જ્યારે બાળક ઉગીને ઊભું થતું હોય ત્યારે 1-3 ધોરણની અંદર તો મારું દ્રઢપણે એવું માનવું છે કે એને માતૃભાષાની અંદર જ શિક્ષણ મળવું જોઈએ. કારણ કે જો પાયો કાચો રહી જાય તો આગળ જતાં એના જ પરિવારમાં એને જ ગુજરાતી બોલવામાં જો તકલીફ પડે તો આપણી ગુજરાતની અસ્મિતા ડોળાય. એટલા માટે પ્રથમ મારું એવું માનવું છે કે 1-3 ધોરણની અંદર અંગ્રેજી વિષય ફરજિયાત ન હોવો જોઈએ. જ્યારે પ્રાથમિક શિક્ષણ પૂરું કરી લેવામાં આવે, 6-7-8 ધોરણ પૂરું થઈ જાય ત્યારબાદ જ અંગ્રેજી વિષય ફરજિયાત હોવો જોઈએ એવું મારું પ્રથમ માનવું છે. રહી વાત 9-12 ધોરણની અંદર પ્રાકૃતિક ખેતી માટેની, તો એ બાબતને હું આવકારું છું. પ્રાકૃતિક ખેતી માટે લોકો જાગૃત થાય, કારણ કે અત્યારે ખેતીની નવી નવી પદ્ધતિઓ આવી રહી છે, તો જે વિદ્યાર્થીઓ છે પ્રાકૃતિક ખેતીને જાણે તો એના માટે એક સારી બાબત છે. અને જો એનો બીજો પહેલું જોવા જઈએ તો ગુજરાત સરકારે પ્રથમ તો એ જાહેર કરવું જોઈએ કે આપણા શિક્ષણ પ્રધાન એવું કહેતા હતા, ગુજરાતની અંદર તમને શિક્ષણ ના ફાવતું હોય તો બીજે જતા રહો. તો મારે સાહેબશ્રીને એવું પૂછવાનું થાય કે સાહેબ, તમે આ જે પ્રાકૃતિક ખેતીના શિક્ષકો છે જે ભણાવવાના છે 9-12, એ ક્યાંથી લાવશો? શું 12 તમે અહીંયા મૂકવાના છો? કેમ કે તમે 12 શિક્ષણને વધારે મહત્વ આપતા હતા. એટલા માટે આ મારો એક પ્રશ્ન સાહેબશ્રીને પણ છે. અને હું બીજા નિર્ણયને આવકારું છું 9-12 ધોરણમાં પ્રાકૃતિક ખેતી માટે. પહેલા નિર્ણય માટે મને થોડો અણગમો છે. જે બીજા રાજ્યની સરખામણીએ આપણા સરકારે આ રીતના નિયમો કરે છે, તે રીતના જે વાલીઓ છે તે જણાવી રહ્યા છે, આપણી સાથે અન્ય વાલી છે. શું કહેશો, સરકારનો આ નિર્ણય કેટલો યોગ્ય, કઈ રીતનું લાગશે? વિદ્યાર્થીઓ પર ભારણ વધશે કે સમજણ વધશે? આમાં થોડુંક એવું લાગે છે કે ભારણ વધારે વધશે, કારણ કે વિદ્યાર્થી જે છે નાનો બાળ છે, હજી તો 1-3 ધોરણમાં આવતું હોય, હજી એને ક ખ ગ નથી આવ્યું, ડાયરેક્ટ ઇંગ્લિશના ABCD ચાલુ કરાવી દીધું તો ક્યાંથી ભેગું થાય એને? એટલે આ ભારણરૂપ છે એના માટે. તો આ હતા જૂનાગઢના વાલીઓ કે જે જણાવી રહ્યા છે કે જે નવો નિયમ છે સરકારનો 1-3 અંગ્રેજી વિષય ભણાવવાનો અને 9-12 પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવાના નિર્ણયને લઈને જૂનાગઢના વાલીઓ એક બાજુ સરકાર સામે અનેક સવાલો કરે છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે તેવા રાજ્યોમાં શિક્ષકો ભરાશે કે પછી આ નિયમોની 80-80 થશે તેવા વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. તો આજ મુદ્દે સુરતના લોકોનું શું મંતવ્ય છે આવો જાણીએ. દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓનું જ્ઞાન વધે એટલા માટે તેમને ધોરણ 1-3 જે વિદ્યાર્થીઓ છે તેમને શાળા કક્ષાએથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. આ ઉપરાંત જે ધોરણ 9-12 વિદ્યાર્થીઓ છે તેમને ખેતી વિષયક જ્ઞાનમાં વધારો થાય એટલા માટે કૃષિ વિજ્ઞાન વિષય ભણાવવામાં આવશે. ત્યારે શિક્ષકો સાથે જ વાત કરીશું કે આ બંને વિષયો ભણાવવાથી વિદ્યાર્થી પર બર્ડન વધશે કે જ્ઞાન વધશે એ તમને પૂછવા માંગીશ. વિદ્યાર્થીઓ પર જે નવા વિષયો સરકારે એડ કર્યા છે 1-3 અંગ્રેજી અને 9-12 કૃષિ વિજ્ઞાન, તો આ વિષયથી વિદ્યાર્થીનું જ્ઞાન વધવાનું છે કે પછી તેના પર બર્ડન વધશે, શિક્ષકો કઈ રીતે જુએ છે? જી, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. મને તમારા પહેલા પ્રશ્નના જવાબ માટે પહેલા બહુ જ સ્પષ્ટપણે કહેવું છે કે સમયનો જે ફેરફાર ચાલી રહ્યો છે અને આવતા સમયમાં અંગ્રેજીની જે જરૂરિયાત છે એને પ્રભાવથી આપણે જોઈએ છીએ કે આજે લારી ચલાવતા મા બાપ પણ કે 5મું ધોરણ કે 2જું ધોરણ ભણેલા મા બાપ પણ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવા માટે પ્રેરાય છે. કારણ એટલું છે કે આવનારા પરિવર્તનમાં મારું બાળક બધાની વચ્ચે પાછળ પડી જશે તો મારા બચ્ચાને અંગ્રેજી નહીં આવડશે. અમે નથી ભણ્યા, મારું બાળક તો અંગ્રેજી ભણે. અમે સમજાવીએ છીએ કે અંગ્રેજી શીખવા માટે અંગ્રેજી માધ્યમની જરૂર નથી, પણ આ જે પ્રોજેક્ટ આવ્યો છે એ પ્રોજેક્ટ આજે ખાનગી શાળાઓ વર્ષોથી એને વરેલી છે અને અમે અનુભવીએ છીએ કે મા બાપ પ્રસન્ન છે, બાળક પ્રસન્ન છે. એનાથી ભાર તો નથી વધતો, બલકે બાળકની જ્ઞાનપૂર્વકની આતુરતા વધે છે, એનું જ્ઞાન પણ વધે છે. બાળક એ પુરાણ સબ્જેક્ટ તરીકે લે છે જ્યારે, ત્યારે એણે ગુજરાતી માધ્યમમાં વિષયને શીખીને માત્ર અંગ્રેજીમાં
ટ્રાન્સલેટ કરવાનું છે, એટલે અંગ્રેજી માધ્યમના બાળક કરતાં પણ ગુજરાતી માધ્યમના બાળકો બહુ સારી રીતે કરી શકે છે. ચોક્કસથી વિદ્યાર્થીમાં જ્ઞાનનો સંચાર થશે તેવું કેવું છે. તમને પૂછવા માંગીશ, 1-3ના વિદ્યાર્થી છે તેમને અંગ્રેજી ભણાવવાશે, સરકારનો આ નિર્ણય છે, કઈ રીતે જુઓ છો તમે? બાળકો પર બર્ડન વધશે કે તેમનું જ્ઞાન વધશે? 1-3માં ઇંગ્લિશ કરાવવું એ સારી બાબત છે. અમે તો એપ્લાય કરી ચૂક્યા છે ગુજલિશમાં, ગ્લોબલ ગુજરાતીમાં. તો 1-3ના વિદ્યાર્થીઓ 6-12 વર્ષના હોય છે ત્યારે એ લોકોનું મગજ, એ લોકોનો ગ્રાસ્પિંગ પાવર ખૂબ સરસ હોય છે. તો એ લોકોને જેટલું આપણે આપીએ ને એટલું ગ્રહણ તરત કરી લેશે. તો આપણે ઇંગ્લિશ ગુજરાતી સાથે કરાવીશું તો એ છોકરાઓ બધું જ ગ્રહણ કરી જ લે છે. અમે તો એવું અનુભવ્યું છે અમારા ક્લાસીસમાં. અને સરકારના નિર્ણય અમને ખૂબ યોગ્ય લાગે છે અને એમાં આગળ વધવા જેવું જ છે. જે લોકો નથી તે લોકો પણ આગળ આવે એવું અમે ચોક્કસ ઈચ્છીએ છીએ. ચોક્કસથી શિક્ષકો આવકારી રહ્યા છે. તમને પૂછવા માંગીશ, 1-3માં જે વિદ્યાર્થીને અંગ્રેજી ભણાવવાનો નિર્ણય છે, કઈ રીતે જુઓ છો તમે? માતૃભાષાની સાથે અંગ્રેજી વિષય શીખવવામાં આવે તો બાળક ખૂબ ઝડપથી શીખી શકે છે. બીજું કે એકડો આવડે, લોકોને કક્કો આવડે, એની સાથે એબીસીડીની સાથે થોડા થોડા પાયા બેઝ સ્પેલિંગ વાક્ય બોલતા શીખશે તો આગળ જતાં જે JEE મેઇન એક્ઝામ આવે છે તેમાં પણ એ લોકોને ખૂબ સરળતાથી એ લોકો અંગ્રેજી વિષયમાં ગ્રાસ્પિંગ મેળવી શકશે. ત્યારે એ લોકોને અંગ્રેજી વિષય ભાર જેવું નહીં લાગશે. અને ગુજરાતી મીડિયમના બાળકો અંગ્રેજી વિષયના ભણતરમાં ખૂબ આગળ વધી શકશે. ચોક્કસથી બાળકો આગળ વધી શકશે તેવું કેવું છે. તમને પૂછવા માંગીશ, 9-12ના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અભ્યાસ કરાવાશે, કઈ રીતે જુઓ છો? વિદ્યાર્થી પર બર્ડન વધશે કે પછી તેનું પ્રેક્ટિકલ નોલેજ વધશે? મારા મંતવ્ય પ્રમાણે તો બાળકો પર બિલકુલ આ ભારણરૂપ થવાનું જ નથી, કારણ કે એ લોકો 5th-8ની અંદર પ્રેક્ટિકલી જ્ઞાન થોડું થોડું લેતા જ આવે છે. પણ એ લોકોને 9માની અંદર એ લોકોને એમ થાય છે કે અમે આ વસ્તુ જે નાના હતા ત્યારે શીખ્યું તે હવે કેમ નથી આપતી. તો ઉડીગાનું સારું કે સરકાર આ જો પ્રોજેક્ટ મૂકે અને મૂક્યો તો એ અમારા માટે બેનિફિટ છે, કારણ કે બાળકો પ્રેક્ટિકલી જ્ઞાન સાથે ટચમાં રહી. કારણ કે અમે જ્યારે નાના નાના એ લોકોને પ્રયોગો કરાવીએ છીએ તો ઘરે જઈને એ લોકો પેરેન્ટ્સ સાથે એ પ્રેક્ટિકલ કરતા જ હોય છે. તો હવે એ લોકોમાં વધારે પડતું આ નોલેજ આવશે અને જેને કારણે એ લોકો સરળતાથી આ એક્સેપ્ટ કરી લેશે કે ના, આ વસ્તુ સારી છે અમારા માટે અને એ લોકોને બિલકુલ આમાં ભરણ લાગવાનું જ નથી. ચોક્કસથી વિદ્યાર્થીઓનો જે પ્રેક્ટિકલ પાવર છે તે વધશે તેવું કેવું છે. તમને પૂછવા માંગીશ, 9-12ના વિદ્યાર્થીને પ્રાકૃતિક ખેતીનો સબ્જેક્ટ વધારાનો છે, સરકારે કહ્યું છે કે આ વર્ષથી અભ્યાસ કરાવાશે, શું લાગે છે? વિદ્યાર્થીઓ પર બર્ડન કહી શકાય કે પછી એક ફાયદો કહી શકાય? મને તો એવું લાગે છે કે અત્યાર લગીન જે હતું એ બર્ડન લાગતું હતું, જ્યારથી તો હવે આ કૃષિનો વિજ્ઞાનનો વિષય આવ્યો તો હવે એ બર્ડન નહીં રહેશે. કારણ કે વિદ્યાર્થી વિધાઉટ પ્રેક્ટિકલ નોલેજ એ વિષય ભણતો હતો, હવે એ પ્રેક્ટિકલ નોલેજ સાથે એ વિષય ભણશે એટલે એને બર્ડન તો બિલકુલ જ નહીં લાગે એનું. જી ચોક્કસથી શિક્ષકો આવકારી રહ્યા છે સરકારના બંને નિર્ણયોને, કારણ કે 1-3માં જો અંગ્રેજી વિષય બાળકોને ભણાવવામાં આવશે તો આગળ જતાં જે અન્ય જે પરીક્ષાઓ આપે છે, સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે અન્ય જે બાળક ફિલ્ડ પસંદ કરે છે તેમાં તેને ફાયદો રહેશે. અને વર્તમાન સમયમાં અંગ્રેજીની ડિમાન્ડ વધી રહી છે, તેથી આગળના નેક્સ્ટ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી જો પાયામાંથી જ ભણાવવામાં આવશે તો મુશ્કેલી નહીં પડે તેવું કહેવું છે. અને 9-12માં જે કૃષિનું પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને મળશે તેનાથી વિદ્યાર્થીઓની જે પ્રેક્ટિકલ પાવર છે તેમાં વધારો થશે. વિદ્યાર્થીને વધારે સ્કૂલમાંથી જ જો આ પ્રકારે પ્રેક્ટિકલ નોલેજ મળશે તો આગળ જતાં પણ કૃષિ વિશે વિદ્યાર્થી આગળ વધી શકશે તેવું શિક્ષકોનું માનવું છે. કેમેરામેન જયસ્મિતિ સાથે અમિત રૂપાપરા, મંદવે ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે જામનગરના લોકોનું શું કહેવું છે આવો સાંભળીએ. 1-3માં અંગ્રેજી વિષય ભણાવવાનો અને 9-12માં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવાના સરકારના નિર્ણયને લઈને જે બાળકો પર બર્ડન વધશે કે જ્ઞાન વધશે, આ જ મુદ્દે આપણે જામનગરના વાલીઓ સાથે અને લોકો સાથે છે તે ચર્ચા કરવી છે કે વાલીઓ છે તે આ કઈ રીતે જુએ છે. કે બેન, તમે શું કહેશો કે જે રીતે 1-3માં અંગ્રેજી વિષય અને 9-12માં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવાના સરકારનો નિર્ણય છે, તમે આ કઈ રીતે જુઓ છો? મારી દ્રષ્ટિએ એવું હોવું જોઈએ કે તમે હાઈસ્કૂલમાં અને કોલેજમાં ઇંગ્લિશ મીડિયમ લ્યો ને તો વધારે સારું, કારણ કે ઇંગ્લિશ એ લોકોને આવડી જાય. હું ખુદ 7મા ધોરણમાં હતી ને 5મા ધોરણમાં ત્યારે અમને ABCD શીખવવામાં આવી હતી. પણ જે આ ખેતી વિશેનું જે એ લોકોને જમીન ને ખેતીનું નોલેજ દઈને
તો એ બચપનથી હોવું જરૂરી છે. ઇંગ્લિશ આપણે બે વર્ષ મોડું શીખીને તો હાલશે. ઇંગ્લિશને તમે 8માં 9માં 10માં ધોરણમાં અને 12માં અહીંયા સુધી કમ્પલસરી કરશો ને તો એને કોલેજમાં આવડી જશે 120%. પણ જે ખેતીનું અને માટી વિશે ને ધરતી વિશે ને પ્રકૃતિ વિશે ભણાવશે ને એ બહુ જરૂરી છે, એ અગત્યનું છે. તો એમાં અમારું સહમતિ છે કે તમે બચપનથી એને પ્રકૃતિ વિશે ભણાવો. બાળકોને શરૂઆતથી જે રીતે પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવાની અહીં વાલીઓ માંગ કરી રહ્યા છે, તમે શું કહેશો કે જે રીતે 1-3માં અંગ્રેજી વિષય છે, આ બાળકો પર બર્ડન વધશે કે જ્ઞાન? બર્ડન વધારે વધશે, એનું કારણ છે બચપણથી જ અંગ્રેજી એક સારો વિષય છે અને અત્યારે બધી જગ્યાએ અંગ્રેજીનો વધારે યુઝ થાય છે. પરંતુ 8માં ધોરણથી કરે તો બહુ સારું. એનું કારણ છે કે પાયાથી એને તમામ વિષયો એને જે જરૂરી છે એ જોવા જોઈએ. અને પ્રાકૃતિક ખેતીની જે તેમાં સરકાર અગાઉ તમે કેન્દ્રીય વિદ્યાલયો અને જે નવસર્જન છે એની અંદર એમાં છે જ કે એમાં જે બાળક જે ભણે છે ને એની અંદર એમાં ખેતીથી માંડીને તમામ કોઈ વ્યક્તિ બેરોજગાર ન રહે એવી રીતે એને તમામ એની તાલીમો કેન્દ્રીય વિદ્યાલયની અંદર એને આપવામાં જ આવે છે. બીજું વિશેષમાં એજ્યુકેશન બોર્ડની અંદર હમણાં જ એ બિલ પસાર કરવામાં આવ્યું હતું ત્યારે મેં એને એમ કીધું હતું કે ભાઈ ભારતીય બંધારણ કે આ દેશનું બંધારણ છે કે જેની અંદર લોકોને પોતાના હક અધિકાર ફરજો અને દેશનું તમામ વહીવટીતંત્ર અને સત્તાજી એના પ્રમાણે હાલે છે. એટલે લોકોને ખબર હોવી જોઈએ બાળકથી માંડીને તમામને કે ભાઈ આ વિષય ભણવો જરૂરી છે. એટલે અમારી તેવી માંગણી છે કે પ્રાથમિકથી માંડીને હાઈસ્કૂલ અને કોલેજોમાં ભારતીય બંધારણ ભણાવવામાં આવે એવી અમારી માંગણી છે. બિલકુલ. વાલીઓ છે તે અભ્યાસક્રમમાં ક્યાંક ફેરફાર અને અન્ય પાઠ ભણાવવા માટેની માંગ પણ કરી રહ્યા છે. બેન, તમે શું કહેશો કે જે રીતે હવે 9-12માં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવા અન્ય કોઈ વિષય ઉમેરવા જોઈએ, તમને શું લાગે છે? પ્રાકૃતિક ખેતીનો જે સબ્જેક્ટ ઉમેર્યો છે એ ખરેખર સારું કાર્ય છે કે જે ખેતી આપણી ખેતી પ્રધાન દેશ છે અને ખેતી તો છૂટતી જ જાય છે. આજે જે ખેડૂત છે એના છોકરાઓને ખેતી એટલે શું એ નથી ખબર હોતી, એના માટેથી આ વિષય સારો છે. પરંતુ જે 1-3 ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવશે તો એ તો મનઘડત વિષય કહેવાય, કારણ કે એ ખરેખર ખોટું છે. નાનું બાળક છે એને શું ખબર પડે, એને તો જે આપણા ઘરમાં બોલાતી લેંગ્વેજ છે, આપણી આજુબાજુમાં બોલાતી લેંગ્વેજ, આપણી માતૃભાષા જે કહો તે એમાં જ તમે સમજાવશો તો જ એ બાળક સમજશે. ઇંગ્લિશમાં નહીં સમજે ત્યારે જે બાળક છે એ સ્કૂલે જાય છે ત્યારે ઇંગ્લિશ હોય છે, ઘરે આવે છે તો ગુજરાતી હોય છે, અમુક જગ્યાએ જાય તો હિન્દી હોય છે. ત્યારે એ બાળક કેટલું મૂંઝાય છે એ બાળકને ખબર છે, બાળકના પેરેન્ટ્સને ખબર છે. એટલે આ સબ્જેક્ટ જે એને ઉમેર્યો છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા એ સદંતર ખોટું છે. એટલે કે ધોરણ 1-3માં જે અંગ્રેજી મીડિયમ જે અંગ્રેજી ભાષાનું ભણાવવાનું જે વાલીઓ છે તે ઇન્કાર કરી રહ્યા છે, કારણ કે ધોરણ 1-3માં બાળકો છે નાની વયના હોય છે, તેમને એટલું જ્ઞાન નથી હોતું એટલે કે તેમના પર બર્ડન વધશે. તમે કઈ રીતે જુઓ છો? 1-3 ધોરણ સુધી જે ભણાવવામાં આવે છે તમે કમ્પલસરી ઇંગ્લિશ કરો એની સાથે વાંધો નથી, તો ઇંગ્લિશ એવી રીતના કરો કે સાથે સાથે એમને પ્રોપર ગાઈડન્સ મળે. કારણ કે જો ઇંગ્લિશ એવું છે કે કન્ટિન્યુ એની વોકાબ્યુલરી હોવી જોઈએ, પ્રોનાઉન્સિએશન બરાબર થવું જોઈએ, એન એ પ્રોપર નોલેજ હોવું જોઈએ, તો 1-3 ધોરણ ભણાવશો એનો કોઈ મતલબ નથી. એની સાથે સાથે જેટલી પણ સરકારી સ્કૂલો છે એમાં 1-8 કે 9 ધોરણ સુધી કે જો ઇંગ્લિશ કન્ટિન્યુ સારી રીતે ભણાવવામાં આવે તો ફાયદો એનો પ્રોપર મળી શકે એમ છે. કારણ કે 1-3 ધોરણ ભણશે અને પછી જો એ ગુજરાતી મીડિયમમાં જશે તો બાળકને તકલીફ થવાની છે. એટલે સરકારને વિનંતી છે કે જો તમે એક સાચી દિશા તરફ જતા હોય તો ઇંગ્લિશ જો કમ્પલસરી કરવું હોય તો સાથે સાથે તમારા તરફથી એના માટે ભાર મૂકવો જોઈએ એના ટ્યુશન્સ ક્લાસીસ માટે. કારણ કે અત્યારે બધાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે કોઈ પર્સનલી ટ્યુશન રાખી શકશે નહીં. તો અમારી રજૂઆત છે કે નિર્ણય તમારો સારો છે પણ 1-3ની બદલે 1-7 કે 8 ધોરણ સુધી કન્ટિન્યુ કરો, પણ સાથે સાથે એમને એ દિશામાં મદદ પણ મળવી જોઈએ તો આ તમારો નિર્ણય સારો રહેશે. આપનો તો જે રીતે જામનગરના વાલીઓ અને લોકોએ જણાવ્યું કે ધોરણ 1-3માં જે અંગ્રેજી પાઠ ભણાવવાના સરકારના નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે, સાથોસાથ આ 1-7 ધોરણ સુધી આ પાઠ છે અંગ્રેજી મીડિયમના તે ભણાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, સાથોસાથ વિદ્યાર્થીઓને બર્ડન ન વધે તે માટે શિક્ષકો દ્વારા આ અંગ્રેજી જે પાઠ ભણાવવામાં આવે અને ધોરણ 9-12માં જે પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવાના સરકારના નિર્ણય છે તેને પણ જામનગરના વાલીઓ અને લોકો છે તે આવકારી રહ્યા છે. સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આજ મુદ્દે વડોદરાના લોકોનું શું કહેવું છે આવો સાંભળીએ.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 3 માં અંગ્રેજી અને ધોરણ 9 થી 12 ની અંદર પ્રાકૃતિક ખેતીનો વિષય સમાવેશ કરવામાં આવે છે. આ વર્ષે જ ફરજિયાત પણ આ તમામ વિષયોનું અભ્યાસક્રમમાં ગોઠવવામાં આવે તે પ્રકારની જે પરિસ્થિતિ છે તે નિર્માણ કરવામાં આવી છે. શિક્ષકો, વાલીઓ અને તમામ લોકો હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ધોરણ 1 થી 3 ની અંદર અંગ્રેજી વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે બાળકો માટે, કારણ કે 1 થી 3 ના બાળકો ખૂબ જ નાની ઉંમરના હોય છે, એ લોકોના માનસિક કોઈ અસર પડી શકે છે? આમ તો છોકરાઓ માતૃભાષામાં લખવા વાંચવા માટે પહેલા ધોરણથી ટેવાઈ જતા હોય છે, પણ એક રીતે જોવા જઈએ તો 1 થી 3 માં ઇંગ્લિશ વિષય જે દાખલ કર્યો છે એ થોડો ઘણો બેનિફિશિયલ પણ છે. કારણ કે આગળ જતા શું થાય છે, પછી 5th to 7th એમાં જે ઇંગ્લિશ સબ્જેક્ટ હોય છે અત્યારે જે હાલના ધોરણમાં, તો એમાં એવું છે કે એનું લેવલ જે છે ને એ બહુ નીચું છે. પછી જેમ જેમ સ્ટાન્ડર્ડ અપ જાય છે તો છોકરાઓ જે 9th અને 10th અને 11th અને 12th એ બંનેની અંદર પછી એ લોકોને ખૂબ જ અઘરું પડતું હોય છે. એટલે એક રીતે જોવા જઈએ તો 1 થી 3 માં જે ઇંગ્લિશ સબ્જેક્ટ દાખલ કર્યો છે એ છોકરાઓ માટે થોડો ફાયદાકારક તો છે. બિલકુલ, જે રીતે વાત કરી કે છોકરાઓ માટે ફાયદાકારક આ વિષયો છે, પરંતુ શિક્ષકો તો સ્કૂલમાં ભણાવી દે છે, બાળકો ઘરે પણ અભ્યાસ કરતા હોય છે, વાલીઓ માટે આ તમામ વિષયોની જાણકારી રાખવી કેટલી જરૂરી બની રહે છે? એકચ્યુઅલી એમાં એવું છે કે જરૂરી તો સારી રીતના એમના પેરેન્ટ્સ માટે રહેશે. ઓકે, પેરેન્ટ્સે બી એની માટે થોડીક મહેનત કરવી પડશે. ટીચર્સ તો ઓલવેઝ રેડી જ હોય છે મહેનત કરાવવા માટે. ઓકે, તો એની સાથે પેરેન્ટ્સને બી એટલું જ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, જેથી કરીને કે બંને તરફથી 100% સપોર્ટ રહેશે તો બેનિફિટ આરામથી રહેશે છોકરાઓ માટે ખાસ. આપ શું કહેશો, કારણ કે જે રીતે સરકાર દ્વારા ધોરણ 1 થી 3 માં અંગ્રેજી અને 9 થી 12 ની અંદર પ્રાકૃતિક ખેતીનો વિષય સમાવેશ કરવામાં આવ્યો છે, આ વર્ષથી જ અમલ કરવાનો છે, ત્યારે શિક્ષકો અને વાલીઓ બંનેને કેટલું તૈયાર ઉપર છે બાળકોને આ વિષયો ભણાવવા માટે? પહેલા તો અંગ્રેજી વિષય જે દાખલ કરવામાં આવે છે એ બહુ સૌથી સારો વિષય કહેવાય છે, કારણ કે બાળકોને આગળ જતા તકલીફ જે પડે છે એ તકલીફ ના પડે. કારણ કે અમુક ધોરણ પછી આવે છે ઇંગ્લિશ, ત્યારે લાગે છે કે બાળકોને કે અત્યારે મને ઇંગ્લિશ નથી આવતું, એટલે એ વખતે નર્વસ થઈ જાય છે. એટલા માટે જરૂરી છે કે બાળકને પહેલેથી જ ઇંગ્લિશ આવવું જોઈએ. બીજા બધા વિષયો પણ જરૂરી છે, એની સાથે ઇંગ્લિશ પણ જરૂરી છે. અને 9 થી 12 માં જે કૃષિ વિદ્યા આવે છે તો એના માટે જરૂરી છે કે બાળકોને એના માટે પણ જ્ઞાન આપવું જરૂરી છે, કે વાલીઓએ પણ આપવું જરૂરી છે, કારણ કે પેરેન્ટ્સ પણ એના માટે તૈયાર હોવા જરૂરી છે. કે શિક્ષકો તો તૈયાર થશે જ, પણ પેરેન્ટ્સ પણ, અને એની સાથે કે શિક્ષકો પણ એટલા તજજ્ઞ હોવા જરૂરી છે. બિલકુલ, શાળાના પ્રિન્સિપલ પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. શાળાનો વિષય છે, જે રીતે શિક્ષકોની પણ જે પ્રાકૃતિક ખેતી, અંગ્રેજીના શિક્ષકો તો આસાનીથી મળી જશે, પરંતુ જે પ્રાકૃતિક ખેતી વિષય છે તેના માટે તજજ્ઞની જરૂર પડશે. લાગી રહ્યું છે કે શાળા કક્ષાએ શરૂઆતના 1-2 વર્ષમાં આ જે પ્રાકૃતિક ખેતીનો વિષય છે તેના માટે શિક્ષકો મળવા થોડા મુશ્કેલ થશે. યસ, બરાબર છે. પહેલા તો સૌપ્રથમ તો હું આપણા રાજ્ય સરકાર દ્વારા જે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણા જે શિક્ષણ પ્રધાન છે જીતુભાઈ વાઘાણી સાહેબ, એમણે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે. કારણ કે આપણે ખૂબ જ જરૂરી છે કે આપણા ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકમાં જે ખેતીની ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે અને ખૂબ જ જરૂરી છે, કે જેમ કે કીધું કે બંને સબ્જેક્ટ અંગ્રેજી પણ એટલો જરૂરી છે અને ખેતી પણ જરૂરી છે. તો જે રીતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 1 થી 3 માં અંગ્રેજી અને ધોરણ 9 માં પ્રાકૃતિક ખેતી, વાલીઓ, શિક્ષકો કે કોઈ પણ વ્યક્તિ હોય, તમામ લોકો આ વિષયને આવકારી રહ્યા છે, આ નિર્ણયને આવકારી આગળનો જે સમય છે પ્રાકૃતિક ખેતી માટે જે ગામડાઓને સમૃદ્ધ કરવાની બાબત છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવામાં આવે છે તેનાથી ક્યાંક વિદ્યાર્થીઓનું જ્ઞાન વધી શકે છે, વિદ્યાર્થીઓની સાથે રહી પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓના જ્ઞાનમાં પણ વધારો થઈ શકે છે, અને શિક્ષકોને પણ ભણાવવા માટે એક નવો વિષય એટલે કે નવા વિષયના શિક્ષકો પણ તૈયાર થાય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ તે માટે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેને તમામ લોકો આવકારી રહ્યા છે. પ્રસંગ દક્ષિણ સોલંકી સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આજ મુદ્દે સાબરકાંઠાના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્ય સરકાર દ્વારા 1 થી 3 ધોરણ માટે ઇંગ્લિશ ફરજિયાત કરવા જઈ રહ્યું છે, સાથે સાથે 9 અને ધોરણ 12 સુધીમાં પ્રાકૃતિક ખેતીનો પણ વિષયનો નિર્ણય લઈ રહી રહ્યા છે. હિંમતનગરના વાલીઓ આપની સાથે જોડાઈ રહ્યા છે. શું કહેશો કે રાજ્ય સરકાર દ્વારા 9 થી 12ના ધોરણ માટે પ્રાકૃતિક ખેતીનો એક નિર્ણય, પાઠ ભણવાનો નિર્ણય લઈ સરકાર દ્વારા લઈ રહે, શું કહેશો એ બાબતે? આ પ્રાકૃતિક ખેતી વિષયનો જે દાખલ કરવાની વાત ચાલી રહી છે, તો પ્રથમ તો મારે કહેવું છે કે પ્રાકૃતિક ખેતી કે ઓર્ગેનાઇઝ ખેતીનું જે કંઈ હોય
પણ એ ફક્ત વિદ્યાર્થીઓ ઉપર નથી હોતું, નાના વિદ્યાર્થીઓ 1-12 ધોરણના વિદ્યાર્થીઓ કોઈ દિવસ ખેતી કરવા જતા નથી, તો 10મા ધોરણ પછી અથવા 12મા ધોરણ પછી ડિગ્રી અને ડિપ્લોમા સ્પેશિયલ જે કોર્સ કરવામાં આવે છે તો એ કોર્સનો કોઈ અર્થ રહેતો નથી. હવે બાકી રહી વાત તો ભણતરની, તો ભણતરમાં 12 વિનાનું ભણતર હતું, એના બદલે હવે પ્રાઇવેટ સ્કૂલો ખોલી અને એક વિષયનો વધારો કરીને ટ્યુશન ફીના વધારો કરી. અને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ રોજ જોવા મળે છે, આપની સાથે સ્કૂલના ટ્રસ્ટી સાથે સાથે વાલી પણ છો, શું કહેશો? સરકારે જે આ નિર્ણય લીધો છે કે 9-12 ધોરણને પ્રાકૃતિક ખેતીનો પાઠનો નિર્ણય છે, શું કહેશો એ બાબતે? 1-3માં જે ઇંગ્લિશ સબ્જેક્ટ અત્યારે હાલ જે એડ કરવાનો છે, ઇંગ્લિશ શબ્દ હવે દુનિયાની અંદર જરૂરી થઈ ગયો છે, તો ઇંગ્લિશ શબ્દ સબ્જેક્ટ લે એમાં કોઈ વાંધો નથી, પણ બીજો કોઈ ભાર એના સિવાય ઓછો કરવો જોઈએ. બીજું કે જે 9-12માં જે પ્રાકૃતિક ખેતી માટેનો જે સબ્જેક્ટ છે, હકીકતમાં એ સિટીના આ નિર્ણય પર સરકારને પણ વિચાર ઉપર તેમ વાલીઓ જણાવે. આપ યંગ છો, શું કહે છો 9-12 ધોરણ માટેનો ખેતી પ્રાકૃતિક ખેતીનો સરકાર દ્વારા નિર્ણય લેવા જઈ રહ્યો, શું કહે છો? સરકારને એટલું કહીએ છીએ કે એના શિક્ષક છે ખરી તમારી જોડે? જે કૃષિની વાત કરી તમે, તમારી જોડે શિક્ષક છે ખરી સ્કૂલોમાં? તો તમારે જે યોગ લાગે એમ કરી દેવાનું, જેમ ઈચ્છા થાય એ કાયદા પસાર કરી દેવાના. અહીંયા કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકારે નોટબંધી લાવી, નોટબંધી ફેલ ગઈ, GST લાવ્યો, GST ફેલ ગયા, અનેક કાયદાઓ લાવ્યા, અનેક કાયદાઓ ફેલ ગયા. જે જૂની સરકારમાં જે ચાલતા હતા રીતિની વાત પ્રમાણે એ રહેવા દો ભાઈ. અને બીજું હું એ કહું છું કે મારા અહીંયા હિંમતનગરમાં જિલ્લાનું રમતગમત સંકુલ આવેલું હોય, 1-7 જ ધોરણ છે અમારા અહીંયા સ્કૂલ, 12મું ધોરણ નથી. સાબરકાંઠા જિલ્લાના છોકરા બધા સ્કૂલોમાં અહીંયા આવે છે અમારા રમતગમત સંકુલમાં. 1-12 ધોરણ નથી કરી શકતી. અને બીજા જેને તે વિષય લાવ કરવાના, પહેલાં ઓયડાઓની ઘટ આવી, ઓયડાની ઘટ પૂરી કરો ને, શિક્ષકો જે ઘટ છે એ કમ્પ્લીટ શિક્ષકો લાવો એવી વિનંતી કરું છું સરકારને. જે સબ્જેક્ટ પ્રાકૃતિક ખેતીનો સરકાર દ્વારા નિયમ કરી રહ્યા છે, ત્યારે આપની સાથે બીજા એક વાલી જોડાઈ શકે, શું કહેશો? ક્યાંક ને ક્યાંક સરકારી સ્કૂલોમાં પણ શિક્ષકોની ઘટ છે, ફરીથી સરકારે એક નિર્ણય કરી જાય કે નવો પાઠ અપનાવવા જઈ રહ્યો, શું કહેશો એ બાબતે? તમે તમારા મીડિયાના માધ્યમથી અને ન્યૂઝપેપરોના માધ્યમથી અમને તો રોજ જાણવા મળે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સાહેબ આજે તમે જુઓ તો એક સ્કૂલમાં એક આખી સ્કૂલ હોય એમાં એક જ શિક્ષક હોય અને એ બધા વિષયો ભણાવતો હોય. ખરેખર એ બધા વિષયોમાં ભણેલો જ ના હોય. ગણિતનો શિક્ષક હોય એ ગણિત જ ભણાવી શકે, પણ શિક્ષકોનો અભાવ છે, શિક્ષકો નથી તો એ બધા વિષયો ભણાવવા માટે મજબૂર થાય છે. તો પહેલાં તો તમે આ જે ભરતી છે ઘટ શિક્ષકોની, એ ઘટ શિક્ષકોની ભરતી પૂરી કરો, એ બધું થાય અને વ્યવસ્થિત તંત્ર ચાલે પછી કોઈ નવો વિષય ઉમેરવાની વાત આવે તો વાત વ્યાજબી છે. મારા મતે તો કોઈ નવો વિષય ઉમેરવો જ ના જોઈએ, કેમ કે હાલ તમે જુઓ આજની પોઝિશનમાં આજે એ પોઝિશન છે કે બાળક જ્યારે સ્કૂલમાં જાય છે તેનો તમે સ્કૂલ બેગ જોજો, એના સ્કૂલ બેગમાં એટલું બધું વજન હોય છે કે 10 વર્ષનું છોકરું જે 5મા ધોરણમાં ભણતું હોય એ પોતે એનો બેગ ઉપાડી શકતો નથી. એને તમારે રિક્ષા કરી આપવી પડે, એક્ટિવા પર મૂકવા જવું પડે, અથવા તો એની માતા કે પિતા કોઈ બી એનો થેલો લઈને એને સ્કૂલમાં મૂકવા જાય. આ નવા વિષયો ઉમેરવાની વાત કરે છે તો એમાં શું થવાનું? એમાં ચોપડાઓ વધવાના, ચોપડાની સાથે નોટો વધવાની, નોટોની સાથે ટ્યુશનો વધશે, એટલે વાલી ખર્ચામાં ડૂબી જશે અને દેવેદાર થઈ જશે. એટલે સરકારને મારી આ વિનંતી છે કે કોઈપણ નવો વિષય ઉમેરતા પહેલાં કે કોઈપણ નિર્ણય લેતા પહેલાં બધા વાલીઓ જોડે ચર્ચા કરવી જોઈએ, વાલીઓની સંમતિ લેવી જોઈએ. બધા સંમત થાય તો આ વિષય ઉમેરવો જોઈએ, બાકી તો કોઈ ઉમેરવાની જરૂર મને લાગતી નથી. રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે વાલીઓ પણ એવું કહી રહ્યા છે કે 12મા પછી જો આ નિર્ણય લેવામાં આવે તો સારું રહેશે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. તો સાંભળો સરકારમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશું. નમસ્કાર.